ડીસાના મહાદેવિયા ખાતે આવેલા શ્રી સોનેશ્વર મહાદેવના સાનિધ્યમાં રૂપિયા ત્રેવીસ લાખના ખર્ચે નવનિર્મિત વન કવચનું લોકાર્પણ આજે શિવરાત્રીના પવિત્ર દિવસે કરવામાં આવ્યું હતું આ લોકાર્પણ ડીસાના ધારાસભ્ય પ્રવીણભાઈ માળીના વરદ હસ્તે કરવામાં આવ્યું હતું ડીસા શહેર અને તાલુકાને એક નવું જ પર્યટક સ્થળ મળી રહે તેવા આશીથી બનાસ નદીના કિનારે મહાદેવિયા ખાતે શ્રી સોનેશ્વર મહાદેવ પાસે વન વિભાગ દ્વારા નિર્માણ પામેલા વન કવચનું લોકાર્પણ આજે શિવરાત્રીના દિવસે યોજાયું હતું બનાસકાંઠા જિલ્લા ભાજપના પ્રમુખ કીર્તિસિંહ વાઘેલા અને ધારાસભ્ય પ્રવીણભાઈ માડીના હસ્તે વન કવચનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું ડીસા સહિત બનાસકાંઠા જિલ્લાના લોકો માટેનું એક પર્યટન સ્થળ બની રહે તે માટે અહીં એકસઠ પ્રકારના દસ હજાર જેટલા વૃક્ષનું વાવેતર કરવામાં આવ્યું છે ડીસા તાલુકાના માદેવિયા ગામે સોનેશ્વર મહાદેવની બાજુમાં ફોરેસ્ટ વિભાગ દ્વારા આજે વન કવચનું લોકાર્પણ કરવામાં આવ્યું છે પાણી પર્યાવરણ અને પર્યટકનું સમન્વયનું એક ઉત્તમ ઉદાહરણ આજે માન્ય જિલ્લાના પ્રમુખ શ્રી કીર્તિસિંહ વાઘેલાજીની પ્રેરક ઉપસ્થિતિની અંદર લોકાર્પિત કરવામાં આવે છે બચપનની અંદર દિશાનો દરેક વ્યક્તિ અહીંયા એકવાર પગપાળા પ્રવાસે અહીંયા આવેલો છે અહીંયા વન ભોજન કરેલું છે અને એ જ જગ્યા ઉપર વન કવચ બનાવી અને બાયોડાયવર્સિટી જાપાનીઝ પદ્ધતિ દ્વારા જે પદ્ધતિથી વૃક્ષો વાવેતર કરી એકસઠથી વધુ જાતોનું રોપણ કરેલું છે અને એની બાયોડાય ડાયવર્સિટી જળવાય એ રીતે વન કવચનું લોકાર્પણ કર્યું છે આના માટે હું ખાસ મહાદેવિયા ટ્રસ્ટના સૌ ટ્રસ્ટીઓનો આભાર વ્યક્ત કરું છું કે એમને જગ્યા ઉપલબ્ધ કરાવી અને આપણે આ સારું બનાવી શક્યા ગામ લોકોનો પણ આભાર વ્યક્ત કરું છું અને સાથે ખાસ કરીને ફોરેસ્ટના અધિકારીઓનો પણ હું હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું કે અનેક એવી જાતો જે આવનારી પેઢી જોઈ શકે આવા વૃક્ષો હોય મહાશિવરાત્રીના પવિત્ર અને પાવન પ્રસંગે ડીસા વિધાનસભાના ધારાસભ્ય શ્રી પ્રવીણભાઈ માડીના યથાગ પ્રયત્નના કારણે બનાસકાંઠામાં સૌપ્રથમ વખત વન કવચનું એક થોડા સમયની અંદર એનું કામ થયું છે અને એનું આજે લોકાર્પણ થઈ રહ્યું છે આપ સૌ જોઈ રહ્યા છો આ કામને હું બિરદાવું છું માન્ય ધારાસભ્યશ્રી અને સરકારના અધિકારીશ્રીઓને આ કાર્ય બદલ અભિનંદન આપું છું આ સ્થળના કારણે આ વિસ્તારની અંદર એક સમગ્ર બનાસકાંઠામાં આમ તો પ્રથમ વખત આનું આપણે લોકાર્પણ કરવા જઈ રહ્યા છીએ જેના કારણે આ એક પર્યટક સ્થળ બની રહેશે સાથે ધાર્મિક સ્થળ સાથે પણ જોડાયેલું છે અને આ વિસ્તારની અંદર અહીં મહાદેવજીનું મંદિર પ્રત્યે પણ લોકોની ખૂબ આસ્થા છે તો માનું છું કે ભવિષ્યમાં એક આ બનાસકાંઠાનું એક અગ્રિમ હરણનું પર્યટક બન પર્યટક સ્થળ બની રહેશે આ કાર્ય બદલ અધિકારીશ્રીઓને પદાધિકારીઓ સૌને ખૂબ ખૂબ શુભકામનાઓ આગામી દિવસોમાં બીજા ફેઝમાં બાળકો માટેના બાળ ક્રીડાગણનું કામ પણ શરૂ થશે આ એક ઓક્સિજન પાર્ક પણ કહી શકાય તે રીતે અહીંયા જાપાનીઝ પદ્ધતિથી દસ હજાર જેટલા છોડનું વાવેતર કરવામાં આવ્યું છે જ્યાં પ્રકૃતિના સમીપથી દર્શન થકી મનને શાંતિની અનુભૂતિ થાય તે માટે સરગવો શીશુ પીપળો પારિજાત જામફળ શેતુર જાંબુ બોર અને કેરી જેવા વિવિધ પ્રકારના વૃક્ષોના છોડોનું વાવેતર કરવામાં આવ્યું છે જેમાં ફળના ઝાડનું વાવેતર થતા પક્ષીઓનું મધુર કલરવ પણ અહીંયા મુલાકાત લેનારા પ્રવાસીઓના કાનમાં ગુંજશે એટલું જ નહીં સેલ્ફી ઝોન વોકિંગ ટ્રેક જેવી સુવિધાઓને પણ વિકસાવવામાં આવી છે